परीक्षाओ योजाई हती। ज्यां राज्यमां अंदाजित 9 लाख जेटला उम्मेदवारो आ परीक्षा आपवाना हता त्यारे फरी पेपर फूटवानी घटनाने पगले परीक्षा रद्द करवानी सरकारनी फरज पड़ी छे। जेमां भावनगर खाते 181 सेंटरो पर 55,000 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હોય અને સવારે 11 વાગે આ પરીક્ષા માટે ગતરાત્રીથી લઈને આજે વહેલી સવાર સુધીમાં પહોંચ્યા હતા, જેમાં પેપર ફૂટી જતા પરીક્ષા રદની જાહેરાતને પગલે ઉમેદવારોમાં ભારે રોષ ભભૂક્યો હતો। ભૂતકાળમાં બનેલી આવી અનેક ઘટના બાદ પણ કોઈ ખાસ તૈયારીઓ સાથે પરીક્ષાનું આયોજન કરવામાં તાજેતરમાં ફરી બહુમતીથી ચૂંટણીને જીતીને આવેલી ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે, ત્યારે કડકડતી ઠંડીમાં પરીક્ષા માટે પહોંચેલા વિદ્યાર્થીઓ પરીક્ષા રદ થતા સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। દુ એકવાર પેપર ફૂટવાની ઘટના જે છે એ બનવા પામી છે। ખાસ વાત કરીએ તો આજે જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષા જે છે એ રાજ્યમાં યોજાનાર હતી, ત્યારે જ આજે કહી શકાય છે કે વહેલી સવારે જ આ પેપર જે છે એ ફૂટવા પામ્યું છે, અને જેના કારણે જ આપ જોઈ શકો છો કે બહારગામથી જે વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતા તેઓની સ્થિતિ જે છે એ જોઈ શકાય છે। હા, ચોક્કસ આજે જ્યારે પરીક્ષા જે છે એ યોજાનાર હતી કે જેની અંદર રાજ્યની અંદર અંદાજે 9 લાખ કરતાં પણ વધુ ઉમેદવારો છે એ આજે પરીક્ષા જે છે એ આપવા પહોંચ્યા હતા। જ્યારે ખાસ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરની અંદર પણ 55,000થી પણ વધુ જે ઉમેદવારો છે એ આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે પહોંચ્યા હતા, પરંતુ જે પ્રમાણે ભૂતકાળની જે બનેલી ઘટનાઓ હતી એ વધુ એક ઘટના કે જેની અંદર પેપર ફૂટવાની ઘટના બની છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે એકમાં એક રોષ જે છે એ જોવા મળ્યો છે। ખાસ વાત કરીશું વિદ્યાર્થી સાથે, હા ખાસ તો આપે આવી તૈયારી જે છે એ કરી હશે, પરંતુ ફરી એક એવી ઘટના કે જેમાં પરીક્ષા માટે પહોંચ્યા બાદ સામે ખબર પડે છે કે પરીક્ષા છે રદ થઈ ગઈ છે, શું કહેશો? હવે આમાં તો ભાજપ સરકાર છે વિદ્યાર્થી સાથે રમત જ રમે છે, જે દિવસથી ભાજપ સરકાર આવી ત્યારથી, અને આ વિદ્યાર્થી સાથે રમવા માટે અને ભાજપ સરકારને કંઈક નફો થાય છે આમાં, એટલા માટે જ આ વિદ્યાર્થીને હેરાન કરે છે, અને જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી હેરાન થવાનું જ છે બધા વિદ્યાર્થીઓએ, અને આ કમાણી છે ભાજપ સરકારની એટલા માટે। ચોક્કસ સીધો સરકાર પર આક્ષેપ થઈ રહ્યો છે કે સરકાર જે છે એની નીતિમાં જ ખોટ છે, કે જેના કારણે તેની સરકારની અંદર આવી ઘટનાઓ જે છે એ લગાતાર બની રહી છે, જે સિલસિલો જે છે બંધ થતો। આપણે ઉદ્યોગને આપણે પૂછીશું, આપ ખાસ તો ક્યાંથી આવો છો અત્યારે? હું આવું છું અમદાવાદથી અત્યારે। મારી એવી વિનંતી છે કે જીપીએસસી જેવા તમે એક્ઝામ લેશો એમાં ક્યારેય બી પેપર ફૂટતા નથી, તો એવું આયોજન કરો જેના કારણે કોઈ પેપર ના ફૂટે। મારી અત્યારે હાલમાં 31 વર્ષ છે, એના કારણે પાછું આગળ બહાર ભવિષ્ય ફ્યુચર બી થઈ શકે છે, એટલે એના માટે બી કોઈ નિર્ણય લેવા જોઈએ જેથી કરીને અમારી ઉંમર બી વધે અને દરેક લોકોના નોકરીઓ મળી શકે। વિદ્યાર્થીઓમાં એક પ્રકારે કહી શકાય છે કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈપણ સંજોગોની અંદર પેપર જે છે એ એવી રીતના લેવામાં આવે કે પેપર જે ફૂટે નહીં અને વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા જે આપી શકે। હું ખાસ આપને પૂછવા માગીશ, આપ હાલ અત્યારે જ્યારે પેપર જે ફૂટ્યું છે પરીક્ષા રદ થઈ છે કેવું લાગી રહ્યું છે, શું કહેશો તમે? અમે તો હાલ જે